અંબાજીનો મોહનથાડ પ્રસાદ ફરીથી વિવાદમાં આવ્યો છે. નકલી ઘી મળ્યા બાદ બ્લેકલિસ્ટ કરાયેલી મોહિની કેટરર્સ ફરી ચર્ચામાં આવી છે. અંબાજી મંદિરે બ્લેકલિસ્ટેડ કરેલી મોહિની કેટરર્સ કંપની અને અંબાજી મંદિર ટ્રસ્ટ ફરીથી વિવાદમાં આવ્યો છે. હાલ મોહનથાડ પ્રસાદ તો અંબાજી મંદિર બનાવે છે પરંતુ પ્રસાદના બોક્સ પર મોહિની કેટરર્સનું નામ જોવા મળતા જ ખળભળાટ મચી ગય્યો છે. છેલ્લા સવા મહિનાથી અંબાજી મંદિર ટ્રસ્ટ મોહનથાળ પ્રસાદ બનાવે છે તો પછી મોહિની નું બોક્સ કેવી રીતે આવ્યું તે વિવાદ ઉઠ્યો છે બનાસકાંઠા એનએસયુઆઈ મહામંત્રી દ્વારા સમગ્ર મામલો ખુલ્લો પાડવામાં આવ્યો છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળ બંધ કર્યો ત્યારે વિવાદમાં આવ્યો હતો ત્યારબાદ નકલી ઘીના ઉપયોગમાં પણ વિવાદમાં આવ્યો હતો ત્યારબાદ રાજભોગ પ્રસાદ એકાવન શક્તિપીઠમાં બંધ થયો ત્યારે પણ વિવાદમાં આવ્યો હતો અને હવે ફરીથી મોહિની બોક્સના ઉપયોગનો વિવાદ આવ્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટ કઈ રીતે મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરાય છે તો તેના બોક્સ ઉપયોગ કઈ રીતે ઉપયોગ કરી શકે તેવો સવાલ એનએસયુઆઈ દ્વારા પૂછાયો છે એનએસયુઆઈ દ્વારા અંબાજી મંદિરના વહીવટદારને ફોન કર્યો તો સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે મોહિની કેટરર્સના બોક્સ વધ્યા હતા એટલે ઉપયોગમાં લઈએ છે હવે જો ફૂડ વિભાગ કેસ કરે તો કેસ કોની પર થાય મોહિની ઉપર કે મંદિર ટ્રસ્ટ પર એક તરફ અંબાજી મંદિર ટ્રસ્ટ મોહિની કેટરર્સની ડિપોઝિટ જપ્ત કરી રાખી છે ત્યારે બીજી બાજુ અંબાજી મંદિર ટ્રસ્ટ મોહિનીનું લાયસન્સ અને તેના બોક્સ કઈ રીતે પ્રસાદનો ઉપયોગ કરી શકે તે સવાલ ઉઠ્યો છે હાલમાં મોહન થાળનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ બનાવી રહ્યું છે બીજી તરફ મોહિની કેટરર્સનું ટેન્ડર રદ કર્યું છે તો પણ છેલ્લા અડત્રીસ દિવસથી મોહિનીના બોક્સમાં જ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ વેચે છે ઉલ્લેખનીય છે કે ગત મહિને અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના ફેલ થયા હતા તો ઉહાપોહ મચી ગયો હતો જેથી આરોગ્ય વિભાગ દોડતું થયું હતું ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ માફિયાઓએ અડતાલીસ લાખ ભક્તોની આસ્થા સાથે કર્યા હતા ખરાબ ઘીમાંથી મોહનથાળનો પ્રસાદ બનાવીને મોહિની ગ્રુપે એકત્રીસ લાખ પેકેટ માય ભક્તોને પધરાવી દેવાયા હતા મેળો પત્યા પછી ઘી ખરાબ હોવાનો રિપોર્ટ જાહેર કરાયો હતો ખરાબ મોહનથાળનું ઘી અમદાવાદથી ખરીદાયું હોવાનું ઘટસ્ફોટ થયો હતો બીજો મોટો ખુલાસો એ થયો કે નીલકંઠ ટ્રેડર્સમાંથી આ નકલી ખરીદવામાં આવ્યું હતું અંબાજીમાં અંદાજે જપ્ત કરવામાં આવ્યું હતું જેના બાદ નિર્ણય લેવાયો કે અંબાજીમાં હવે મંદિરના કર્મચારીઓ જ પ્રસાદ બનાવશે ભેળસેળ વાળો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાયો બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા